ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમે જોઈ શકો છો ઘડિયાળમાં અત્યારે 6:30 થઈ ગયા છે અને હું નિશાળે જવા માટે રેડી થઈ ગઈ છું. અત્યારે ગેસ ઉપર ચા મૂકી છે, ચા રેડી થાય એટલી વાર છે. આજે પોષી પૂનમ છે અને પોષી પૂનમ વિશે હું તમને કંઈક કહેવા માગીશ, કારણ કે અત્યારે બધું વિસરાતું જાય છે. પોષી પૂનમમાં કુંવારિકા જે છોકરીઓ હોય છે એ પોતાના ભાઈ માટે વ્રત રાખે છે અને ભાઈ માટે સુખ સમૃદ્ધિ શાંતિની ભગવાનને પ્રાર્થના કરે છે, આરોગ્યની પ્રાર્થના કરે છે. એટલે આજના પોષી પૂનમના દિવસે આખો દિવસ ફરાળ કરે છે અને રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં ઘણી બધી જગ્યાએ અગાસી ઉપર રાંધતા હોય છે, ઓરો રોટલો કે ખીર. અને એને ચંદ્રની શીતળતા એ રાંધવામાં એ ખોરાકમાં ભળી જાય છે. અને રોટલામાં એક ચાંદડું કરી અને પછી ચંદ્રમાને ઈ કુંવારિકા જોવે છે અને પછી બોલે છે કે પોષી પોષી પૂનમણી અગાશે રાંધા અન્ન, ભાઈની બેન જમે કે રમે. અને ભાઈ છે એ ઘણી વખત મસ્તી પણ કરે કે રમે, ત્યારે મોટા વડીલ હોય એમ કે જો રમે કહીશ તો આખી રાત તારે પણ બેન જોડે રમવું પડશે. એટલે દરેક ભાઈ મસ્તી કરે છે પણ છેલ્લે તો બેનને જમવાનું જ કહે છે. અને આ મહત્ત્વ છે. ને કુંવારિકા જે છોકરીઓ હોય આખા વર્ષમાં બે પૂનમ રહી શકે છે. પહેલી જે પૂનમ છે એ શ્રાવણ મહિનાની પૂનમ, જેને આપણે રક્ષાબંધન કહીએ છીએ. અને બીજી પૂનમ છે એ આ પોષી પૂનમ, પોષ મહિનાની પૂનમ. અને આ પૂનમના દિવસે આમ જોઈએ તો સ્ત્રીઓ પહેલાંના જે સમયમાં હતી એ નદીએ નાહવા જતી, નદીએ સ્નાન કરતી અને પછી સૂર્ય ભગવાનની પૂજા કરે, લક્ષ્મી પૂજન કરે. અને આજના દિવસે કથા, આપણા ઘરે કથા, સત્યનારાયણ ભગવાનની કથા રાખવાનું પણ મહત્ત્વ છે. ઘણા લોકો સત્યનારાયણ ભગવાનની કથા પોતાના ઘર મેળે એમને એમ કરી લે છે અને પ્રસાદ ધરે છે અને ઘણા મોટા પાયે કરે છે. પણ આજના પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવાનું પણ બહુ મહત્ત્વ રહેલું છે. એટલે આ હતું પોષી પૂનમના વ્રતની વિધિ, એટલે કે મહત્ત્વ. હું તો દર વર્ષે, હું કુંવારિકા નથી તેમ છતાં પણ કુંવારિકા હતી ત્યારે પણ આ રીતે જ રહેતી અને અત્યારે પણ હું આ રીતે જ રહું છું. ભાઈને પૂછું છું અને આખો દિવસ ફરાર કરું છું, એટલે આજે હું પોષી પૂનમ રહી છું. તમે જોઈ શકો છો મારો ટાઈમ નજીક થતો આવે છે નિશાળે જવાનો. મારી ચા રેડી થઈ ગઈ છે, ચા પી અને પછી હું નીકળીશ. ચા મારી રેડી થઈ ગઈ છે અને તમને ઉપલેટાનું સીન હું તમને બહારનું બતાવું. અત્યારે મોર્નિંગ વ્યૂ એકદમ શાંતિ છે અને ઠંડીએ તો મજા મૂકી છે. હમણાં 2-3 દિવસથી આ ઠંડી તો એટલી બધી પડે છે કે વાત પૂછોમાં. ચાલો હવે હું મારી ચા પી લઉં અને પછી નિશાળે જવા નીકળીશ. હા, મારે એ કહેવું હતું કે આજે નિશાળ, અમારે નિશાળમાં મધ્યાહન ભોજન હોય છે ડેઈલીને માટે, જેમાં બાળકો ત્યાં જમે છે. એટલે આજે મારી નિશાળમાં મધ્યાહન ભોજનમાં ફરાળ છે, તો આજે હું ફરાળ તમને બતાવીશ. અમારે જે વર્ષાબેન છે મધ્યાહન ભોજનના સંચાલક, એ રસોઈ એટલી સરસ બનાવે છે, બે બહેનો મળીને મદદનીશ ને સંચાલક, બે બહેનો એટલી રસોઈ સરસ બનાવે છે કે અમે અમારી જાતને પણ રોકી નથી શકતા. અમે પણ ખાઈએ છીએ, અમે પણ બાળકોને જે જમાડવાના હોય છે એ મેનુ અમે પણ ચાખીએ છીએ. એટલે આજે હું તમને મારું નિશાળનું એ મધ્યાહન ભોજનનું મેનુ પણ રિશેષમાં બતાવીશ. હેલો, અત્યારે રિશેષ છે, અમે અમારા વર્ષાબેન મધ્યાહન ભોજનના સંચાલક છે અને બાજુમાં બેઠા એ અલકાબેન છે મદદનીશ. બે અત્યારે બટેટાની છાલ ઉતારે છે. આ તો સૂકી ભાજી એમના તરફથી છે અને બધાય બાળકોને સૂકી ભાજી અને ફરાળી ચેવડો ખવડાવવાના છે. તો આજથી એની રેસીપી હું તમને બતાવીશ અને બહુ ટેસ્ટી રસોઈ બનાવે, અમે રોજ ખાઈએ છીએ. જો કેટલા બધા બટેટા બાઇફા છે, કેટલા કિલો બટેટાની કરી છે? 15 કિલો બટેટા અને ફરાળી ચેવડો 5 કિલો ફરાળી ચેવડો લીધો છે. એટલે આજ તો બાળકો ધરાઈ ધરાઈને ખાવાના છે. વર્ષાબેનનો હાથ બહુ મોટો છે અને દર વર્ષે બાળકોને જમાડે છે.
આ વખતે આ નવીન કર્યું સૂકી ભાજી ને તારે પવા બટેટા ને એવું હોય છે. ચાલો હવે વઘારની તૈયારી કરે છે વર્ષાબેન. ઘૂંગરા પણ તૈયાર છે બાળકો માટે અને હવે વર્ષાબેન વઘારની તૈયારી કરે. તેલ ફૂલ આવી ગયું છે. શું વધારે થઈ ગયું કે મસ્ત ત્રણ પાછી લાવો લાવો આ થઈ ગયો ગેસ સેજ ખાસ કરો તેલ માપે થયું હો તમચી લઈ ગયો ને બસ બહુ હા છોડો લઈ જાય પછી એકસો ચાલીસ માણસોની સૂકી ભાજી. ફરાળી ચેવડાના પાંચ પેકેટ લીધા છે. કિલા કિલા નહીં છે ને મોટા પાંચ કિલાના પેકેટ. આટલા બધા ભૂંગરા ને 15 કિલાની સૂકી ભાજી. વાહ વાહ વર્ષાબેન અલકાબેન બેય બહેનોને ધન્યવાદ. હો બેય બહેનોને ધન્યવાદ. બાળકો આજે ધરાઈ ધરાઈને ખાવાના છે.
તમે જોઈ શકો છો ઘડિયાળમાં 1 વાગી ગયો છે અને હું ઘરે પૂગી ગઈ છું. આજે નિશાળે અમે ફરાર કરી લીધો, બહુ મજા આવી. વર્ષાબેનનો હાથ મોટો જ છે એટલે કોઈ દિવસ બાળકોને ક્યારેય ઘટ્યું નથી જમવાનું, એટલું એ બનાવે. એના હાથમાં ખબર નહીં કેવું જાદુ છે, ખાવાનું બનાવે ને એ બાળકોને અતિશય ભાવે અને અમે બધા પણ ચાખી. આજ તો ત્યાં અમારે ફરાર કરવાનો જ હતો એટલે અમે ફરાર કરીને આવ્યા છીએ. અમારા મયનભાઈ ટીવી જોવે છે. આજે મયન નિશાળે નથી ગયો, એને થોડુંક તાવ જેવું હતું એટલે નિશાળે નથી મૂક્યો. અને એના પપ્પાએ આજે રજા મૂકી છે. બે જણા જમે છે અત્યારે બાપ દીકરો, પછી જમી કરવી ફ્રી થઈ અને રેસ્ટ કરીશું. કા દીકુ જમી લે મયન, પછી એને દવા પીવડાવી અને સુવડાવી દેવાનો છે અને આરામ કરી લઈએ એટલે એને થોડુંક સારું થઈ જશે. શરદીને હિસાબે તાવ આવી ગયો છે. એના દાદા પોરબંદર ગયા છે. હવે આજે પોષી પૂનમ છે એટલે રાત્રે તો મારું મેનુ ઓરો અને રોટલાનો છે અને રોટલામાં એક ચાંદડું કરીને હું પણ મારા ભાઈને પૂછીશ કે ભાઈની બેન જમે કે રમે. પહેલેથી કરતી આવું છું ને અત્યારે કરું છું એટલે કરવાની છું. આજે તમે મારા ભાઈને કીધું એટલે રમવાનું કીધું તો તમારે જ રમવું જો. હા ભલે તમારે કેવું હોય કેજો, પણ મારા ભાઈને ખબર જ છે હું એ મયનને તો મજા નથી એટલે એ તો ન રમે. હે આખી રાત રમીને દીકરો મારો ભેગો એ મારા ભાઈ કહે નહીં રમે હો, જમવાનું જ કહેશે. હા ભલે તમે કહી દો, ભલે તે તો જમે જ કે ને આટલા વર્ષથી. હા તે કહેજો ને કહે જ કે નહીં, હું જોઈશ. આખી પબ્લિક જોહે, આ બધી મારા સબસ્ક્રાઈબર છે ને એ જોહે, લાઈવ જ બતાવવાની છું. હા મારો ભાઈ છે ભાઈ. ચાલો હવે રેસ્ટ કરીને ઉઠીને પછી મળીશું. ચાલ લગીન અમે રેસ્ટ કરી અને ઉઠી ગયા. હવે તમે જોઈ શકો છો 5 વાગ્યા અને મયનભાઈ ઉઠીને ટીવી જોવા બેસી ગયા છે. ટીવી જોવે છે. મેં ચા મૂક્યો છે, ચા બનાવવાનો છે અત્યારે. અને પોષી પૂનમનું હજી એક મહત્ત્વ હું તમને લોકોને કહેતા ભૂલી ગઈ કે આજે માં અંબા માતાજીનો પ્રાગટ્ય દિવસ છે એટલે ભક્તો અંબે માતાની પૂજા અર્ચના અને એની વિધિઓ પણ કરતા હોય છે આજના દિવસે. અત્યારે સાંજનો ચા હજી બને છે અને બની જાય એટલે અમે ચા પાણી પી લઈશું. મયનભાઈ તો ઉઠીને બેસી જ ગયા છે અને આજે થોડુંક સરખું નથી એટલે તાવ જેવું છે. અત્યારે ઘડિયાળમાં 7:50 થઈ છે અને મેં ઓરો અને રોટલા બનાવી લીધા છે. બતાવું હું તમને. છાશ રેડી છે, મરચા તરેલા, લીલી ચટણી, ઓરો બનાવ્યો યમ્મી, ડુંગળી ટામેટાનું સલાડ એન્ડ ચાંદેડાવાળો રોટલો અને નીચે બીજા ઘણા બધા રોટલા, ઘણા એટલે 3 બનાવ્યા છે રોટલા. હવે ચંદા મામાની રાહ છે એટલે ભાઈ સાથે વાત કરી લઈશ અને પછી જમીશ. ત્યાં લગીને તો જમાશે નહીં. અમે અગાસી આવી ગયા અને ચાંદા મામા ફૂલ દેખાય છે મસ્ત લાઇટિંગમાં. હવે હું ભાઈને ફોન કરીશ અને પૂછીશ એ મને શું કહે જોઈએ. હેલો, હેપી પોષી પૂનમ. હેપી પોષી પૂનમ. હું અગાસી આવી છું અને ચાંદા મામા જો દેખાય છે. હવે હું બોલું છું પોષી પોષી પૂનમણી અગાસી રાઈંધાવન. ભાઈની બેન જમે કે રમે? જમી લો જમી લો જલ્દી જમી લો. ડાયરેક્ટ જમી લો. પેલા તો ખબર એમ કેતો કે રમ. પવન નથી અત્યારે એટલો બધી.
રીલ્સ ઉતરે રીલ્સ તારો વિડિયો શૂટ થાય છે વ્લોગ માં ચાલુ છે વિડિયો આપ જો હાઈ કે છે મારો ભાઈ હારું કે બીજું અત્યારે બિઝી હઈશ ને બસ હવે આ નીકળું છું ઘરે જો ભલે હારું હાલ ચાલો ભાઈ હા ભાઈ ભાઈ ડોક્ટર છે એટલે એને પેશન્ટને આવતા હોય બહુ ફ્રી ના હોય એટલે વાત કરી લીધી નાની હતી ને ત્યારે તો રમે જ કહેતો પહેલાં પણ આજ તો ડાયરેક્ટ એમ કહી દીધું કે જમી લે તો આજ તો હું જમવાની છું ફૂલ પેટ કારણ કે હવારનું ફરાળ કર્યું છે આ મેં રોટલો બનાવ્યો છે ચાંદડાવાળો આવો બન્યો છે મારાથી તો અને ચાંદામાં મસ્ત દેખાય છે મયન જોવે છે રોટલામાંથી ચાંદાને મસ્ત ચાંદા મામા દેખાય છે દેખાય દીકુ રોટલામાંથી દેખાય હે જોજી દેખાય ચાલો પોસી પોસી પૂનમણી થઈ ગયું અને હવે ભૂખ લાગી છે બહુ બધી જમી લઈએ નીચે જઈએ છીએ હું આવું છું દીકુ આજનું બતાવી દીધું છે જો મયન આવી ગયો મયન દીકુ ભૂખ લાગી તાવ આવ્યો હતી બહુ ભૂખ નું નામ તો લેતો નથી ઓછું ખાય છે અત્યારે હવે જમવા બેસી જાય છે ચાલો જમીને એકદમ ફ્રી થઈ ગયા અને આજનો મારો પોસી પૂનમ વાળો વ્લોગ આટલો જ છે આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય